ગુજરાતમાંથી મહારાષ્ટ્રમાં સાગ અને ખેરના લાકડાઓની તસ્કરી છેલ્લા ઘણા સમયથી ચાલી રહી છે. જે બાબતની જાણ ઉચ્છલ વિભાગને થતા ઉચ્છલ વિભાગે કટાસવાડ નજીકથી ટાટા સુમોમાં જઈ રહેલા ખેરના લાકડા સાથે એકને ઝડપી પાડ્યો હતો. જ્યારે આ ખેરના લાકડા મંગાવનાર અને પાયલોટિંગ કરનાર બેને ફરાર જાહેર કર્યા છે. તાપી જિલ્લાના ઉચ્છલ તાલુકાના વન વિભાગની ટીમને બાતમી મળી હતી કે ગુજરાતથી ટાટા સુમો ગાડીમાં ખેરના લાકડાની મહારાષ્ટ્ર તરફ તસ્કરી થનાર છે. જે આધારે ઉચ્છલ RFO ઉપેન્દ્ર રાવલજી અને તેમની ટીમે ચચરમુંડાથી કારનો પીછો કરી કટાસવાણ ગામ નજીક ટાટા સુમો કારને આંતરી ઊભી રાખી સદન તપાસ હાથ ધરતા કારમાંથી 10,532ના ખેરના લાકડાનો જથ્થો મળી આવ્યો. ઉચ્છલ વન વિભાગે આ ગેરકાયદેસર લાકડા તેમજ ટાટા સુમો કાર મળી કુલ 1,10,523નો મુદ્દા માલ કબજે કરી કારચાલક વિનાયક શિવાજી ગાવિતની ધરપકડ કરી. જ્યારે આ ખેરના લાકડા મંગાવનાર નવાપુર તાલુકાના જામ તળાવના પરેશ સુરેશ ગાવિત તેમજ કારનું પાયલોટિંગ કરનાર સનિયા ગાવિતને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે. બ્યુરો રિપોર્ટ NS ગુજરાત ન્યૂઝ તાપી.